નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. આજે આપણે ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે, જેમના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 ચટક ચટક, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું તમને પોસ્ટર અહીં દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો બીજો ભાગ છે. બીજા ભાગની અંદર દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે, તેવી રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તે સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે ધોરણ 7ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 2ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 ચટક ચટક, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1, કાવ્યની પૂર્તિ કરો. જોઈએ, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જનઃ ખલુ વારિતા, માતા પિતરાવિહ મમ નસ્તઃ, એકાકી ખલુ ખ્રીડોડઃ, એતિ સમીપં ત્વિં ત્વિં મિત્ર, દદામિ તુભ્યં બહુ ધ્યાનમ. ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. નંબર 1, ચટક કુત્ર નિવસતિ, તો જવાબ આવશે ચટક નીડે નિવસતિ. નંબર 2, ચટક કિમ ખાદતિ, તો ચટક મધુરાણી ફલાની ખાદતિ. નંબર 3, ચટક કુત્ર વિહરતિ, તો જવાબ આવશે ચટક વિમલે વિપુલે ગગને વિહરતિ. નંબર 4, બાલક ચટકાયે કિમ દદાતિ, તો જવાબ આવશે બાલક ચટકાયે બહુ ધાન્યમ દદાતિ. નંબર 5, ચટક કંઠમ કુજંતિ, તો ચટક ચ્વિમ ચ્વિમ કુજંતિ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક તમે બંને મેળવી શકો છો. એ તમને કોન્ટેક નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક કરીને. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. નંબર 1, અહમ ખાલી જગ્યા દદામી ધનમ. નંબર 2, ખાલી જગ્યા પુષ્પમ દદામી વૃક્ષઃ. નંબર 3, અહમ ફલરસમ ખાલી જગ્યા પીબતી. નંબર 4, અહમ ખાલી જગ્યા દદામી પુસ્તકમ. નંબર 5, ખાલી જગ્યા પણ દદામી અહમ. પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. નંબર 1, પઠ તો અહમ પઠતી. નંબર 2, વદ બાલક હ વદતી. નંબર 3, લિખ ગુરુ વાક્યમ લિખતી. નંબર 4, પીવ ચટક હ નીરમ પીબતી. નંબર 5, ગચ્છ તો અહમ ગચ્છામી. પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. નંબર 1, પક્ષી આકાશમાં વિહરે છે, તો વિહગ ગગને વિહરસી. નંબર 2, વાંદરો ઝાડ ઉપર રહે છે, કપિહ વૃક્ષે નિવસતી. નંબર 3, હું મધુર ફળ ખાઉં છું, તો અહમ મધુરમ ફલમ ખાદામી. નંબર 4, કોયલ મીઠું બોલે છે, કોકિલહ લવણમ વદતી. નંબર 5, બાળક મેદાનમાં રહે છે, તો બાલક ક્ષેત્રે ક્રીડતી. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો. નંબર 1, ચણ તો ચણકમ, પક્ષી તો વિગહ વિગહ, આકાશ તો ગગનમ, પાણી તો નીરમ. નંબર 5, વિશાળ તો વિપુલમ, દુઃખી તો ખિત્ર. નંબર 7, સંતોષ આપતો તોષય. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, કે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. જોઈએ, નંબર 1, દુગ્ધમ પીબમ, તો ભવતી દુગ્ધમ પીબતી. નંબર 2, દાનમ દા, તો ભવાન દાનમ દદાતી. નંબર 3, વિદ્યાલયમ ગચ્છ, તો ગુરુ વિદ્યાલયમ ગચ્છાતી. નંબર 4, શ્લોકમ વદ, તો ભવાન શ્લોકમ વદતી. નંબર 5, પાઠમ પઠ, અહમ પાઠમ પઠતી.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની PDFની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેનો તમે જરૂરથી અભ્યાસ કરી શકો છો.